अरे ज्योति बहन आओ आओ, जय श्री कृष्ण। जय श्री कृष्ण। શું વાત છે ભાભી, તમારી બંને બહુઓના તો બહુ વખાણ થાય છે ને કઈ? બહાર હું આવતી હતી ને તો પાડોશી વાત કરતા હતા કે ઘરમાં લાગે જ નહીં ને કે દેરાની જેઠાની સાથે રહે છે। હા, બસ ભગવાનની દયા છે કે બંને બહુઓને સારું ભળે છે। હા, નહીતર આજકાલની બહુઓ ઘરમાં આવતાની વેર ભાગલા પડાવી દે છે। અરે ફઈ, તમે? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ। હા, આ તો થયું કે થોડા દિવસ ભાઈ ભાભી સાથે રહી આવું। કેમ છે ફઈ? મજામાં। તમે લોકો બેસો, હું બધા માટે ચા બનાવીને લઈને આવું છું। એમની કાંઈ જરૂર નથી, તમે બેસો, હું ચા બનાવું છું। બહુ સારા બનવાની જરૂર નથી। અરે આ તમે બંને શું માન્યું છે? મમ્મી, હવે હું રિયા સાથે આ ઘરમાં નહીં રહી શકું, બસ બહુ થઈ ગયું। વાહ વાહ, હવે શું, હું નાની છું એટલે બધું મારી પર જ ઢોળી દેવાનું? નાની છું એનો મતલબ એમ નથી કે હું તમારાથી દબાઈને રહીશ। રિયા, હવે તું વધુ બોલે છે, બોલવામાં ધ્યાન રાખ। ભાભી, અત્યાર સુધી હું બોલી જ ક્યાં છું, પણ હવે બોલીશ, હવે મને બધી જ ખબર પડી ગઈ છે। અરે ખબર તને શું પડે છે? ખબર તો બધી મને પડી ગઈ છે હવે કે તું બહાર જઈને મારી પીઠ પાછળ મારી જ કાપે છો। ભાભી, એની શરૂઆત તો તમે જ કરી હતી ને, મેં નહીં। હું તો તમને મારી મોટી બહેન જ માનતી હતી, પણ તમે તો મારા દુશ્મન નીકળ્યા। અરે તમે શરમ કરો કઈ, અહીંયા તમારા ફઈ બેઠા છે અને તમે એની સામે જ આમ ઝઘડો કરો છો? હજુ થોડી વાર પહેલા જ તમારા બંનેના વખાણ કરી રહ્યા છે। બસ મમ્મી, હવે બહુ થઈ ગયું, હવે અમને બંને નોખા કરી આપો એટલે અમે શાંતિથી રહીએ। ના, જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ ઘરના બે ભાગ નહીં થાય, અને ચૂપચાપ તમારી રૂમમાં જાઓ। ભાભી, શું છે આ બધું? અરે શું કહું બેન, ખબર નહીં આ બંનેને શું થઈ ગયું છે, અચાનક બિલાડીની જેમ ઝઘડવા લાગી છે। પેલા તો બંનેને બહુ જ ભળતું હતું, હું તો થાકી ગઈ છું આ બંનેને સમજાવી સમજાવીને। ભાભી તમે ચિંતા ના કરો, હું આવી ગઈ છું ને, મારા જતા પહેલા તો બંને વોબોને ભેગી કરીને જઈશ। હવે તો તમે જ કંઈક કરો, જોવા તમારાથી બંને વોબો સુધરી જાય તો। હા ભાભી, ચિંતા નહીં કરો। શું થયું ભાભી, કેમ આમ ઉદાસ બેઠા છો? તો શું કરું બેન, તમે જોતા નથી કે આ ઘરની શું હાલત થઈ ગઈ છે? મારા બંને દીકરાઓ પણ આ ઘરના કંકાસથી કંટાળી ગયા છે। હા ભાભી, ખબર નહીં પણ કોની નજર લાગી ગઈ છે આપણા ઘરને? મને ખબર છે કે બીજા કોઈની નહીં પણ મારા કાકીજી સાસુની જ નજર લાગી છે। તમે કેમ આટલી ખાતરીપૂર્વક કહી શકો છો કે આમાં કાકીનો જ હાથ છે? કારણ કે થોડા દિવસ પહેલા હું એમની પાસે ગઈ હતી ત્યારે મારા મોઢે પણ મારી બંને વહુના વગોણા કરતા હતા કે તારી વહુ ગામમાં તારી વાતો કરે છે, મને એમની વિરુદ્ધ ભડકાવતા હતા। હું તો સમજી જ ગઈ કે જરૂર એમની જ ચાલ છે। હા ભાભી, વાત તો તમારી સાચી છે, કારણ કે મારા બા સાથે પણ કાકીનું બહુ ભળતું નહીં, હંમેશા નીચું દેખાડ્યા કરતા। તો આપણે પણ છે ને આ બંને વહુઓને ભાન તો કરાવવું જ પડશે। હા બેન, હું એ જ વિચારું છું કે શું કરવું। પહેલા તો આ બંને વહુઓ વચ્ચે વાતચીત શરૂ કરાવવી પડશે, નહીતર એ બંનેઓને એકબીજાની વેલ્યુ નહીં થાય। અરે
લઈ આવો, અમારા બંને માટે પાણી લઈ આવો તો. હા મમ્મી, લાવી. અરે બો, શું થયું? કેમ કરતા પડી ગયા? મમ્મી, લાગે છે કે હું પોતું મારતી હતી ને ત્યારે પાણી રહી ગયું હશે. ધ્યાન રાખું છું ને બેટા, બહુ વાગ્યું છે કે શું? હા ભાઈ, બહુ પગ દુખે છે. મમ્મી, આલો સ્પ્રે જ્યાં દુખે છે ને ત્યાં લગાવી દો. પણ બેટા, આ અમને ન ફાવે. આલે, તું પાછો લઈ જા. લાવ તારો પગ. ક્યાં દુખે છે તને? સ્પ્રે મારી આપો. અહીંયા. મેં એની મદદ કરી તો પણ મોઢામાંથી એક થેન્ક યુ શબ્દ નહીં બોલે. આટલો ઈગો. ભાભી સાથે હું ગમે એટલો ઝઘડો કરું પણ એમને મારી ચિંતા છે. હું તો ખોટી જ વધારે ઝઘડો કરું છું પણ હું નહીં બોલું સામે, નહીતર એમને એમ થશે કે મારે એમની વધુ જરૂર છે. સારું, તું આરામ કર, હું ઘરના બધા કામ કરી લઈશ. ચાલ બહુ, હું તને રૂમ સુધી મૂકી જા. ના ના ફઈ, હું જતી રહીશ. ધ્યાનથી જાજો હો બેટા. હા મમ્મી. પાપી, જોયું ને, ઝઘડો ગમે એટલો કરે પણ ચિંતા તો છે જ. હા પણ વહુને વાગ્યું ને એ મને ના ગમ્યું. બિચારીને દુખાવો કેટલો થતો હશે. હા પણ બંને એકબીજામાંથી એકને બોલાવીને ઈગો તો બંનેમાં પૂરેપૂરો છે. પણ બેન, હવે શું કરીશું આગળ? હવે આપણે એનાથી દૂર રહીશું. એટલે એ બંને એકલા હશે તો એકબીજાની જરૂર તો પડશે જ. બસ ભગવાન કરે ને મારો પરિવાર પહેલાની જેમ હસી ખુશીથી રહેતો થઈ જાય, ઘરમાં શાંતિ રહે અને બંને વહુઓ સગી બહેનોની જેમ રહે. હા હા ભાભી, તમે ચિંતા નહીં કરો, એ બંનેને તો આપણે એક કરીને જ રહીશું. મમ્મી, સારું થયું તમે અહીં જ છો. એમ બેટા, તારે કઈ કામ હતું? મેં તને પગ દુખે છે તો શા માટે અહીંયા આવી? જા, તું જઈને આરામ કર. હા મમ્મી, પણ મને પગ બહુ જ દુખે છે, તમે મને સેજ હળદર ગરમ કરીને લગાવી આપો ને. સારું, તું તારા રૂમમાં જા, હું હમણાં જ લઈને આવું છું. અરે ભાભી, અહીં આવો તો, મારે ખૂબ જ જરૂરી વાત કરવી છે તમારી સાથે. એ આવું હો બે. બેટા, તું આ થોડું જોઈ લેજે. હા. મમ્મી
ભાભી તમે? હા મમ્મી ફઈ સાથે વાત કરવા મશગુલ થઈ ગયા છે એટલે મને એમ થયું કે લાવ હું તને હળદર લગાવી આપું અને હળદર લગાવીને તને પેઇન કિલર આપીશ એ પી લેજે એટલે સારું થઈ જશે અરે ક્યાં જાય છે તું આજે કામ કરવાનો વારો મારો છે ને એટલે કામ કરવા અરે તું બેસ એક તો પગ દુખે છે અને તારે કામ કરવા જવું છે તારે ક્યાંય જવાની જરૂર નથી હું બધું કામ કરી નાખીશ હું ઠીક છું કામ કરી શકીશ હા હા મને બધી ખબર છે ખોટું બોલવાની કાંઈ જરૂર નથી ભાભી હું ખોટું ક્યારે બોલી જ નથી તો શું તને એમ લાગે છે કે મને બીજાની સામે તારી કપામાં મજા આવે છે એક તો હું તને નાની બેનની જેમ રાખું છું તો પછી શું હું ગામના મોઢે તારી વાતો કરવા જવાની છું તો તમે પણ માની લીધું હતું ને કે હું પણ તમારી વાતો કરું છું ચાલો મને કામ કરવા જવા દો નહીતર એ પણ તમે મારી માથે ઢોળશો કે કામ કરવું પડે એટલે પગ પકડીને બેસી ગઈ તો શું મારો પગ ભાંગ્યો હોત તો તું મને કામ કરવા દે ના ના ભાભી તો હું થોડી તમારી પાસે કામ કરાવું મારું એટલું પણ કઠોર દિલ નથી હા તો શું મારું એટલું કઠોર દિલ છે ચૂપચાપ શાંતિથી આરામ કર હું કામ કરી નાખીશ ભાભી સોરી હમણાં હું કેટલા દિવસથી તમારી સાથે એમનેમ ઝઘડો કરતી હતી અરે ના ના તું શું કામ સોરી બોલે છે સોરી તો હું તને કહું છું હું પણ તારી સાથે ઝઘડો કરતી હતી ને ચાલ હવે આરામ કર એ તો પાછું દુખાવો વધી જશે પછી તું મને જ કહીશ કે ભાભીએ મને પૂરો આરામ ના કરવા દીધો શું ભાભી તમે પણ સારું ચાલ બેસ હું તને હળદર લગાવી દઉં અરે વો શું થયું બેટા આટલી બધી ગુસ્સામાં કેમ છે શ્રુતિબેન મને તેવું લાગે છે કે આ બંને જણીઓ પાછો ઝઘડો ચાલુ ન કરી દે શું થયું વો ફઈ આ તમારા કાકીને શું મળે છે બીજાના ઘરની તારામારી કરીને એટલે આજે મને એમ કહેતા હતા કે તારી જેઠાણી મને કહેતી હતી કે મારી દેરાણી કામચોર છે એ પગનું બહાનું કરીને આરામ ફરમાવે છે અરે નાના રિયા મેં કાકીજીને આવું કઈ નથી કીધું હું તો એમને મળી જ નથી તો પછી આવી વાત ક્યારે કરું અને હું શું કામ એમને આવું કહું ઉલટાનું એમણે મને થોડા દિવસ પહેલા કીધું હતું કે તારી દેરાણી તને નોકરાની જેમ રાખવા માંગે છે કારણ કે તું એની જેટલું ભણેલી નથી ને એટલે એમ કે તું મને ગવાર સમજે છે ના ભાભી એવું તો મેં ક્યારેય નથી કીધું અને એ તો હંમેશા તમારી જ વાત કરતા હતા કે બસ 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 ક્યાં તમે બંને એની વાતોમાં આવીને ઘરમાં ઝઘડો કરતા હતા મારી કાકીનું તો કામ જ એ છે કે બીજાના ઘરમાં કજિયા કરાવવા મારી બા સાથે પણ એ કઈ ઓછો ઝઘડો નતા કરતા એમાં વાત તમારા બંનેનો પણ છે કેમ મમ્મી અમે શું કર્યું તો તમે બીજાની વાત સાંભળીને ડાયરેક્ટ બંને જણીઓ ઝઘડો કરવા માંડી તો એકબીજાની વાતો મળે તો સાથે બેસીને પૂછી નથી લેવાતું કે કોણે શું કીધું હતું તો અત્યાર સુધી આમ કૂતરાને બિલાડાની જેમ ઝઘડો કરતી હતી તો એ ન થાત હા મમ્મી તમારી વાત તો સાચી છે ભૂલ તો અમારી પણ છે કે અમે બંને એકબીજા પર વિશ્વાસ રાખવાના બદલે બીજા પર વિશ્વાસ કર્યો સોરી ભાભી ઇટ્સ ઓકે હું પણ તને સોરી કહું છું અને સાંભળ મમ્મી આપને કૂતરા બિલાડા કહ્યું દીકરીઓ બસ ખુશ ને